अजना खास अहेवाल मां बात करिए तो राज्य मां गुनाखोरी नु प्रमाण वधी रह्यु छे। जेवा दिवस ने दिवसे हत्या अपहरण अपघात ने दुष्कर्म केस मां सतत वधारो थई रह्यो छे। त्यारे आवी जे घटना सामे आवी छे जेमां बनासकांठा जिल्ला ईडर तालुकाना चित्रोडा गाम मां वतनी अने साणंद खाते प्रांत अधिकारी तरीके फरज बजावता राजेन्द्र पटेले पांचमा माळे थी छलांग लगावी आत्महत्या करता चकचार मची जवा पामी छे। जेमां अधिकारी ड्राइवर ने લેવા માટે બોલાવી આત્મહત્યા કરી દેતા જ પરિવારમાં શંકા કુશંકા જોવા મળી રહી છે। તો ચૂંટણી પહેલા જ અધિકારીની આત્મહત્યા। પ્રાંત ઓફિસર રાજેન્દ્ર પટેલે ફ્લેટના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે। કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે, જેમાં ગુજરાતમાં વધી આપઘાતની ઘટનાઓ। એક મહિના પહેલા જ સાણંદ ખાતે પ્રાંત અધિકારી તરીકે થઈ હતી પોસ્ટિંગ। तो आत्महत्या करवानु कारण हजी अकबंध छे। तो साबरकांठा जिल्लाना ईडर तालुकाना चित्रोडा गामना वतनी राजेन्द्र पटेल छेल्ला 10 वर्ष सुधी अंबाजी मंदिर खाते वहीवटीदार तरीके फरज बजावता वर्ष 2022 मां योजानारी विधानसभा चूंटणीना टाणे एक महीना पहला ज राजेन्द्र पटेलनी साणंद खाते प्रांत अधिकारी तरीके निमणूक करवामां आवी हती। तेरे रात्रिना समय ज चूंटणी अधिकारी तरीके फरज बजावी पोताना निवास उपर आवीने आराम करीने सवारे फरीथी नौकरी पर जवा माटे ड्राइवर ने फोन कर्यो हतो। जेमा अधिकारीए ड्राइवर ने फोन कर्यानी 7मी मिनिटे ज चौथा माळे थी पांचमा माळे धाबा उपर जईने छलांग मारीने आत्महत्या करता समग्र गुजरात में चर्चानो विषय बनवा पाम्यो छे। त्यारे समग्र मामले परिवार ने जाण थता ज परिवार साणंद खाते पहोंच्यो हतो। त्यारे परिवारे अधिकारी नी रूम सहित रहेणाक विस्तारनी तपास करी हती अने घटना स्थळनी पण मुलाकात लईने संपूर्ण माहिती मेळवी हती। त्यारे संपूर्ण सोसायटीमां फक्त मेन गेट उपर ज लगावे सीसीटीवी कैमेरा बंद होवानुं सामे आवता परिवारमां आत्महत्या प्रत्ये शंका कुशंका उभी थवा पामी छे। त्यारे मोडी रात्रे ज अधिकारीना पार्थिव देहने साणंदथी मादरे वतन लावामां आव्यो हतो अने विधिवत रीते अंतिम संस्कार करवामां आव्या हता। त्यारे राजेन्द्र पटेले सरळ अने हसमुखा स्वभावना व्यक्ति हता। તેમના પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે। ત્યારે ચિત્રોડા ગામમાં એક દિવસ માટે શોક વ્યક્ત કરીને ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ત્યારે પીડિત પરિવારે અધિકારીના મોતને લઈને ઝડપી તેમજ ન્યાયિક તપાસ કરવામાં આવે અને યોગ્ય ન્યાય મળે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। ચિરાગ મેગા સાથે લાઈવ 24 ન્યૂઝ સાબરકાંઠા। મારા નાનાભાઈ છે તે હમણાં 15 દિવસ પહેલાં જ પ્રાંત કચેરી સાણંદ ખાતે એમનું પોસ્ટિંગ થયેલું હતું। તારીખ 22 તારીખના રોજ સવારે 9 વાગે એમના ફેમિલી સાથે વિડીયો કોલિંગથી વાત કરવામાં આવી હતી, બાળક સાથે અને એને વાઈફ સાથે। જ્યારે 9:24 તેમના ડ્રાઈવર સાથે વાત થઈ કે મને ઓફિસમાં લઈ જા, ટાઈમ થઈ ગયો છે ઓફિસનો, ડ્રાઈવર આવે છે, એટલે આમાં તો મેસેજમાં 10 મિનિટની અંદર કે આ બનાવ બની ગયો છે અને અમને 9:37 મને મેસેજ કરવામાં આવ્યું છે કે ધાબા ઉપરથી પડી ગયા છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો તમે તાત્કાલિક આવી જાઓ। એટલે અમને આ 10-15 મિનિટના સમયગાળામાં જે બની ગયું એમાં અમને શંકા લાગે છે, એટલે ત્વરિત આનું પગલાં લેવામાં આવું અને ન્યાયિક તપાસ થાય એવી અમારી માગણી છે। સમાચાર મળતા જ ચિત્રોડા ગામેથી સાણંદ મુકામે અમે 3 કલાકની અંદર પહોંચ્યા હતા। ત્યાં ગયા પછી સિવિલની મુલાકાત લીધી અને ત્યાર પછી ઘટના સ્થળે જે ત્યાં રહેતા હતા રેસિડેન્ટ એરિયા ત્યાં અમે ગયા અને સ્થળ તપાસ કરતા ત્યાંના એમના ચોથા માળે રહેતા તે મકાન પણ અમે જોયું। મકાન જોતા એ પોતે નહીં ધોઈને અને તૈયાર થયેલા હતા અને કંઈક ડ્રાઈવરને પણ ફોન કર્યો, પણ સ્થળ જોતા એવું લાગ્યું કે એમને કંઈક વિખાયું, બધું મકાનની અંદર કપડાં પણ વાળેલા હતા, એનો બેડ પણ કમ્પ્લીટ હતો અને એમને બૂટ પણ મૂકેલા હતા, ફક્ત ચપ્પલ પહેરેલા હતા। પણ પાંચમા માળેથી જે ટેરેસ ઉપર અમે જે તપાસ કરવા ગયા ઉપર જોયું તો જે રહેતા હતા ચોથા માળે એની સામેની કોરાથી ટેરેસ ઉપરથી આ ઘટના બનેલી છે, જેથી એમના મકાન જોતા એમના ટેરેસ ઉપર જવાની કોઈ જરૂર પડતી ના હોય એવું અમને લાગ્યું। એટલે ટેરેસ ઉપર જવાનું કારણ એક શંકા કુશંકા મારા મનમાં પણ ત્યાં અમને થઈ। ત્યાર પછી નીચે આવીને અમે સીસીટીવી કેમેરાની તપાસ કરી તો આખી સોસાયટીમાં એક જ કેમેરો મેઇન ગેટ ઉપર લગાવેલો છે જે આખા ગ્રાઉન્ડનો અંદર દેખાય ટાઈપનો, પણ એ કેમેરો ત્યાં ચોકીદારનું કહેવું એવું હતું કે છેલ્લા ઘણા ટાઈમ તેમ કે બંધ છે,
એટલે અમને એમાં ઘણી બધી કુશંકાઓ બધી પેદા થઈ છે, જેથી આને ઘટતી કાર્યવાહી કરવા સરકાર પણ અમારી માંગ છે. આમ તો રાજુભાઈ અંબાજી ખાતે અંબાજી મંદિરના વહીવટદાર તરીકે નોકરી કરી, ત્યારબાદ થોડા સમય પહેલાં જ સાણંદ ખાતે ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી કામગીરી અંતર્ગત તેમને ત્યાં મૂકવામાં આવ્યા હતા. એકાએક તેમનું ગઈકાલે અવસાન થતાં એક સારા સરળ વ્યક્તિનું અકસ્માતે મોત થતાં ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. એના કારણે આજે ચિત્રોડા ગામ સંપૂર્ણપણે સ્વયંભૂ પોતાની રીતે બંધ પાડી અને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.